ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ને ટળ્યો હોય, પરંતુ રાજકોટના ધોરાજી શહેરમાં તંત્ર અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા અહેવાલ સામે આવ્યા છે. ધોરાજીમાં વાયુ વાવાઝોડાના ખતરાને લઈને જિલ્લા કલેક્ટરે આપેલા આદેશો મુજબ તંત્રને સજ્જ તો કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં તો વાવાઝોડાનો ખતરો ટળ્યો હોય. ગત રાત્રિના રોજો વાયુ વાવાઝોડાની અસરને લઈને ધોરાજીમાં ખાબકેલા વરસાદે અનેક વિસ્તારમાં તંત્ર અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. ખુદ ડેપ્યુટી કલેક્ટર કચેરીની સામે જ વરસાદના પાણી ભરાયા હતા અને જાહેર માર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ જે લીગલી મોબાઈલ ટાવરો હોય કે અનલીગલી ટાવરો હોય, તેને નોટિસ કે નિયમ અનુસાર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ, એક પ્રશ્ન છે. મોબાઈલ ટાવરોની સાધન સામગ્રી પડવાની ઘટનાઓ બનવા પામી હતી. અનેક વિસ્તારમાં લગાવેલા હોલ્ડિંગ બોર્ડ પણ જવાબદાર તંત્ર દ્વારા ઉતારવામાં આવતા હોલ્ડિંગ બોર્ડ ભલે ઉતારી લેતા હોય, પણ તેમ છતાં શહેરીજનો માટે ખતરો બન્યા છે. તેમ છતાં સરકારે વાવાઝોડાને લઈને દરેક સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી છે. તેમ છતાં ગત તારીખ 8 રજા ઉપર ગયેલા મામલતદાર પણ ફરજ ઉપર હાજર થયેલ ન હોવાથી લોકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. આ સાથે જો કદાચ વાવાઝોડાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું હોત તો ધોરાજી શહેરના શહેરીજનોની કેવી હાલત થાત, એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે. મારું નામ દિનેશભાઈ વોરા. ધોરાજી શહેરની અંદર વાયુ વાવાઝોડા આવવાની શક્યતા પૂરેપૂરી હતી. આવા સંજોગોની અંદર કલેક્ટર સાહેબે આદેશો કરેલા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ બનાવવામાં આવેલ છે. પરંતુ ખુદ અત્યારે જ્યારે ગત રાત્રિના વરસાદ વરસ્યો ત્યારે નાયબ કલેક્ટરશ્રીની કચેરી પાસે પણ મોટું પાણીનો ખાબોચિયું ભરાણું છે. અન્ય જાહેર રસ્તાઓ ઉપર પણ પાણીના ખાડાઓ ભરાણા છે. તેમજ મોટા મોટા જે મોબાઈલના ટાવરો છે તેની ઉપર જે છત્રીઓ લગાવવામાં આવી છે એ છત્રીઓ પણ ઘણી જગ્યાએ પડી ગઈ છે. મોટા હોર્ડિંગ્સો પણ ઉતારવામાં આવ્યા નથી. આવી જાનહાનિ સર્જી શકે તેવી અનેક બાબતો ધ્યાને આવેલ છે, પણ આ તંત્રના ધ્યાને આવેલ નથી. અને હાલમાં જોઈએ તો મામલતદાર, ધોરાજી મામલતદાર કે જે મેન ડિઝાસ્ટરની અંદર એનું મુખ્ય જવાબદારી હોય છે, આ અધિકારી 8 રજા ઉપર જતા રહેલ છે. કલેક્ટરશ્રી દ્વારા મામલતદારશ્રીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે તેવું પણ અમારે ધ્યાને આવેલ છે, પરંતુ આ મામલતદારશ્રી હજુ સુધી હાજર થયેલ નથી. આ તો જોગાનું જોગ કુદરતી રીતે વાવાઝોડાનો પ્રકોપ બીજી બાજુ ફંટાઈ ગયો છે. જો આ વાવાઝોડું ધોરાજી શહેરની અંદર આવ્યું હોત તો મોટી જાનહાનિ સર્જાત અને આ તંત્રની બેદરકારીની ટૂંકમાં લોકોને એને ભોગ બનવું પડત.